શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર વીસ ભાદરવી સુદ એકાદશી પરિવર્તિની એકાદશી જેને જળ ઝીલણી એકાદશી કહેવાય છે જેને વામન એકાદશી કહેવાય છે તેની વ્રત કથા મહાત્મય વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણા ઋષિ મુનિઓએ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા કર્મો કરવા માટે સારા માર્ગે ચાલવા માટે તથા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કરેલું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ઘણું મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસમાં બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષની અને બીજી વદ પક્ષની કૃષ્ણ પક્ષની આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે ત્રણ માસે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ એટલે કુલ છવ્વીસ એકાદશીનું વ્રત થાય છે આ એકાદશી વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત છે એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે ભુક્તિ મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે જગતના પાલન પોષણ કરતા એવા પિતા શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તો એકાદશીનું વ્રત કરે છે આ વ્રત કોઈ પણ કરી શકે છે નાના મોટા સર્વે કોઈ પરંતુ આ વ્રતના દિવસે અમુક નિયમ પાળવાના હોય છે ભાદરવા માસના શુક્લ પક્ષની આ એકાદશીને પરિવર્તિતની એકાદશી કહેવાય છે પરિવર્તિની એટલા માટે કે ભગવાન વિષ્ણુએ આ જ દિવસે ક્ષીરસાગરમાં પોઢતા પોઢતા એક પડખું ફેરવેલું હતું માટે આ દિવસને પરિવર્તિની એકાદશી કહેવાય છે જલ ઝીલણી એકાદશી એ એટલા માટે કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે યમુનાજીમાં નૌકા વિહાર કર્યો હતો અને ત્યારથી જ આ પરંપરા આજે પણ મંદિરોમાં દેખાય છે ભગવાનને જલાભિષેક કરવામાં આવે છે ભગવાનને સ્નાન આદિથી શુદ્ધ કરીને અને ભગવાનનું પૂજન થાય છે એ આ જ એકાદશી છે જળ ઝીલણી એકાદશી આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે એનું કારણ કારણ કે ભગવાન શ્રી આજે વામન દેવનું રૂપ ધારણ કર્યું હતું અને રાજા બલિનો ઉદ્ધાર કર્યો હતો માટે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે મિત્રો એકાદશીના વ્રત સમાન કોઈ પુણ્ય નથી જે પુણ્ય સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણમાં દાન કરવાથી મળે છે એનાથી કેટલાય ગણું વધુ પુણ્ય એકાદશી વ્રત કરવા માત્રથી મળે છે એકાદશીનું વ્રત કરનારના પિતૃદેવો પણ સુખ પ્રાપ્ત કરે છે આ એકાદશીનું વ્રત કેટલાય પ્રકારે થાય છે જેમ કે નકોણા એટલે કે જલ પણ ગ્રહણ ન કરવું આખો દિવસ તથા ઉપવાસ કરીને એટલે કે ફળ ચા દૂધ આદિ ગ્રહણ કરીને અને એક ટાઈમ ભોજન કરીને આવ્રત કરાય છે પરંતુ આ એકાદશીમાં ભોજનમાં રાંધેલા ચોખા કે ભાત જઉં મધ ચણા મસૂરની દાળ માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન ના કરવું જોઈએ સાત્વિક આહાર લેવો જોઈએ જો તનથી અસ્વસ્થ હોય એટલે કે વૃદ્ધ બાળકો બીમાર આદિ આવ્રત ન કરી શકે તો ભોજન કરી લેવાનું પરંતુ આ વસ્તુ જે કહેવામાં આવી તેનો ત્યાગ કરી દેવો જોઈએ મિત્રો ભગવાન શ્રી હરિનું ભજન કીર્તન કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવાનો આ એક સચોટ માર્ગ છે એકાદશીનું વ્રત આ કળયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ખૂબ જ સુંદર અને સરળ ઉપાય છે એકાદશીનું વ્રત એકાદશીના દિવસે કોઈની નિંદાકૂતલી નહીં કરવાની પ્રભુ કીર્તન કરવાનું મન હૃદય બુદ્ધિ વાણીથી એકદમ નિર્મલ રહેવાનું જેથી પ્રભુને આપણું કલ્યાણ કરવા માટે આવવું જ પડે એકાદશીના દિવસે શુદ્ધતાનો ખાસ ખ્યાલ રાખવો તનથી શુદ્ધ રહેવું ઘરને સ્વચ્છ રાખવું આમ કરવાથી લક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થશે મિત્રો એવું કોણ હશે જેને શુદ્ધતા ન ગમે જેને શૃંગાર ન ગમે આપણે મેલા વસ્ત્રો મેલું શરીર ઉજળું કરીને દેહનો શૃંગાર કરીએ ભેદ માત્ર એટલો છે ફરક એ છે કે કોઈ પોતાની સંતુષ્ટિ માટે શૃંગાર કરે છે કોઈ પોતાના માટે શૃંગાર કરે છે અને કોઈ પોતાના સ્નેહપાત્રને સંતુષ્ટ તથા પ્રસન્ન કરવા માટે શુદ્ધતાની સાથે શૃંગારનો સદઉપયોગ કરે છે શુદ્ધતાનો અર્થ છે અશુદ્ધિનો ત્યાગ શરીરને જલથી સાફ કરવું શુદ્ધિ છે પરંતુ આની સાથે સાથે પાંચ જ્ઞાનેન્દ્રિયોને મન અને બુદ્ધિ તથા અહંકારની શુદ્ધિ આવશ્યક છે એ શુદ્ધિ કેવી રીતે થાય તો નેત્રોથી સદાય પવિત્ર સુંદર સત્વગુણી રૂપોને જોઈએ કાનોથી ભગવત કથા પ્રસંગ સત્સંગ સંતો તથા ગુરુજનો પાસેથી ભક્તિ જ્ઞાનની કલ્યાણકારી વાતો સાંભળીએ રસના એટલે કે જીભથી ભગવાનની વાણી ચરિત્ર કથા તથા પ્રભુના પાવન નામોનું કીર્તન કરીએ ત્વચાથી એટલે કે સ્પર્શથી સદાય સદભાવ વર્ધક પવિત્ર સ્પર્શની અભિલાષા કરવી ઇન્દ્રિયોની શુદ્ધિ છે આમ વ્રત ઉપવાસમાં ઇન્દ્રિયોની પણ શુદ્ધિ કરી લેવી મનથી વિરક્ત જ્ઞાની મહાત્મા અને પરમ આધાર પરમાત્માને પોતાના માનીને એ પરમ ઈશ્વરનું મનન કરવું એ મનની શુદ્ધિ છે એ જ પ્રકારે ચિત્તની શુદ્ધિ ભગવાનના ગુણો જ્ઞાન તથા ચરિત્રનું ચિંતન કરવું એ ચિત્તની શુદ્ધિ છે બુદ્ધિની શુદ્ધિ માટે જગતના પ્રપંચની અસારતા અસત્યતાનો અનુભવ કરીને મહાપુરુષોના જ્ઞાનને જાણીને અને ભગવાનના પરમાનંદ પરમાત્માના જ્ઞાનની પ્રાપ્તિ થવી એ બુદ્ધિની શુદ્ધતા છે જેમ સૌંદર્ય પ્રેમી સજ્જન શરીરને શુદ્ધ કરીને વિવિધ વસ્ત્ર આભૂષણ શૃંગાર કરીને પોતાને સજાવે છે એવી જ રીતે અંતરંગ જીવનમાં એટલે કે મન બુદ્ધિને સદગુણો સદભાવો અને સતજ્ઞાનથી સજાવી શકાય છે બાહ્ય સુંદરતા સંસારી વ્યક્તિઓને રીઝવે છે જ્યારે અંતર મનની સુંદરતા શૃંગાર પ્રેમમય ભગવાનને રીઝવે છે બાહ્ય શૃંગારથી સાંસારિક વસ્તુઓ જેવી કે મોહ મમતા લોભ ક્રોધ ઈર્ષા દ્વેષ આદિ વિકારોનો સામનો કરવો પડે છે જ્યારે અંતરજીવનની શુદ્ધતા શ્રદ્ધા વિવેક સંતોષ ઉદારતા વિનમ્રતા ક્ષમા સહિષ્ણુતા અટૂટ પ્રસન્નતા પ્રાપ્ત કરાવે છે અને આ અંતઃકરણની શુદ્ધતા શૃંગાર તો ઈશ્વરની સાચી પ્રેમિકા અથવા વિવેકી ભક્ત જ કરી શકે મિત્રો ઈશ્વરની આરાધના કરવાનો જે દિવસ છે તે દિવસનો લાભ લઈ લેવો જોઈએ અને આ દિવસે માત્ર પ્રભુનું સ્મરણ તન મન ધનથી મન વચન કર્મથી કરી લેવું જોઈએ મિત્રો ધન વૈભવ વિદ્યા બુદ્ધિ તેજ પ્રભાવ ગુણ ગૌરવ બળ રૂપ યૌવન લક્ષ્મી વગેરે બધી વસ્તુઓ મૃત્યુની સાથે જ આપણી સાથે માટીમાં મળી જાય છે પરંતુ એક સત્કર્મ તથા ઈશ્વર ભજન જ આપણી સાથે આવે છે એવું આ દિવસ એટલે એકાદશીનું વ્રત મિત્રો એકાદશીનું વ્રત કરનારે દસમની રાત્રે સાંજે હળવું ભોજન કરવું જોઈએ અને રાત્રે સૂતી વખતે મુખ શુદ્ધિ જરૂર કરી લેવી જોઈએ મીઠાના કોગળા કરીને સૂવું જોઈએ અને સવારે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રી હરિની કોઈ પણ મૂર્તિ ફોટો આપણા ઘરના મંદિરમાં હોય તેનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી હરિની મૂર્તિ લાલજીની મૂર્તિ રામ કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન જે કોઈને આપ માનતા હોય તેનું પૂજન કરવા માટે સર્વપ્રથમ જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી પંચામૃતથી સ્નાન જરૂર કરાવવું જોઈએ તથા વિવિધ સુંદર વસ્ત્ર અલંકાર આભૂષણો આદિ ધારણ કરાવવા જોઈએ તથા સાથે સાથે મિશ્રી અને માખણનો ભોગ ધરીને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કીર્તન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ દક્ષિણા સાથે અને આ દિવસે એટલે કે એકાદશીના દિવસે આખો દિવસ ગીતાજીના અધ્યાયનો પાઠ સાંભળવો જોઈએ કે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અધ્યાયોનો પાઠ પણ સાંભળી શકાય તથા વિષ્ણુ સહસ્ત્ર નામ પણ સાંભળી શકાય કરી શકાય જે આપણાથી થાય તેટલું હરિ કીર્તન હરિ ભજન કરવું જોઈએ અને આ ભાદરવાની એકાદશી પરિવર્તનની એકાદશી તો ખૂબ જ શુભ મનાય છે કારણ કે આ એકાદશી ઓગણત્રીસ તારીખે આવે છે જે સવારે સાડા આઠે બારસની તિથિ પ્રારંભ થઈ જાય છે એટલે કે બારસયુક્ત આ એકાદશી ખૂબ જ પુણ્યદાયી મનાય છે આવી એકાદશીનું વ્રત કરવાથી સો જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે એવું શાસ્ત્રમાં કહેવાયું છે માટે આ એકાદશીનું વ્રત કરનારે બારસની તિથિએ પણ સવારે વહેલા ઉઠીને અને તુલસી દલ જે ભગવાનને સમર્પિત કર્યું હોય તે લઈને પારણા કરી લેવાના અને ભગવાન સમક્ષ કોઈ ભૂલચૂક થઈ હોય તો માફી માગી લેવાની વ્રતના પારણા કરીને ગાય માતાને ભોજન કરાવવું જરૂરિયાતમંદને દાન દક્ષિણા જે પહોંચાય તે આપવું કીડિયારું પૂરવું અથવા મંદિરે જઈને બ્રાહ્મણને સીધું સામગ્રી પણ આપી શકાય દક્ષિણા સાથે તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનું મહાત્મય પારણા કેવી રીતે કરવા તે સર્વે વિધિ હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે પ્રભુ ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશી વ્રતનું ફળ શું છે તે મને જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન હવે હું આપને પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન નામની પરિવર્તની નામની એકાદશીની વ્રતકથા કહું છું તે તમે સાંભળો આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવાય છે એકાદશીની કથા સાંભળવા માત્રથી જ પાપોનો નાશ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે જે કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ એકાદશીના દિવસે મારી પૂજા કરે છે તો તેને હું ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણેય દેવતાઓ અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે તે બરાબર છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમને સંસારમાં કશું પણ કરવાનું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલે છે તેથી તેને પરિવર્તિતની એકાદશી કહે છે આ સાંભળીને યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું વિસ્તારથી કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ કથા કહે છે ત્રેતા યુગમાં બલિ નામના એક દાનવ હતા તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારા હતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કરીને રાજા બલિને જીતી લીધો આ સાંભળીને યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપો જેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા માટે તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારીને રૂપ મોટું કરીને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહરલોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા તે સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલીએ પોતાનું મસ્તક નીચું કર્યું અને ત્યારે મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત બલિ દાનવ પાતાળમાં ચાલ્યો ગયો ત્યારે મને તે અત્યંત વિનીત લાગ્યો તો મેં તેને કહ્યું હે બલિ હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલ્લી પાસે રહે છે અને એક શીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂતા સુતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં ભાત દહીં તથા ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવાનું હોય છે એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે બોલો શ્રી ભગવાન નારાયણની બોલો ભગવાન બામનની છે તો મિત્રો આપણે સાંભળી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તની એકાદશીની વ્રત કથા મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો કોઈ પણ ધર્મ કાર્ય કરીએ વ્રત ઉપવાસ કરીએ તેનું ફળ માત્ર છે સંસારના બંધનમાંથી મુક્તિ ભગવત પ્રાપ્તિ વેદો પુરાણોમાં પણ ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી હરિની પૂજા આરાધનાનું સંબોધન કરવામાં આવ્યું છે ભગવાનનું ચરિત્ર સત્ય ધર્મ ગહન શિક્ષણ આપવાની સાથે આધ્યાત્મિક ચેતના જાગૃત કરીને આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે ભગવાન શ્રી હરિનું કીર્તન ભજનથી મનુષ્યનો ઉદ્ધાર નિશ્ચિત થાય છે પાપોનું સમન થાય છે સુખ શાંતિ રહે છે જીવનમાં માટે આ વ્રત ઉપવાસ આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ બતાવ્યા છે મિત્રો આ એકાદશીના દિવસે શનિવાર આવે છે અને શનિવાર એટલે શનિદેવ શનિદેવ ભગવાન શ્રી હરિના ભક્ત છે આપણે સૌ જાણીએ છીએ માટે આ દિવસે એટલે શનિવારે પીપળાનું પૂજન કરવું જોઈએ પીપળામાં જલ અર્પિત કરવું જોઈએ અને ત્રિદેવોનું સ્મરણ કરવું જોઈએ જેથી આપણા પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય આ પરિવર્તિની એકાદશીમાં અત્યારે ગણેશ ઉત્સવ પણ ચાલે છે માટે ભગવાન ગણપતિની પણ પૂજા આરાધના થશે અને આમ બુદ્ધિના દાતા ભગવાન ગણપતિની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને દ્વાદશીયુક્ત આ એકાદશી ખૂબ જ શુભ મનાય છે આમ આ પરિવર્તિની એકાદશી ખૂબ જ લાભકારી છે મિત્રો આપણે ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી ઉપર સદૈવ કૃપા બનાવી રાખજે અમારા પાપો અપરાધોને ક્ષમા કરીને હે પ્રભુ ભવબંધનમાંથી છોડાવીને ભવસાગર પાર ઉતારજે મારા વાલા નૈયા ઝુકાવી મેતો તો જોજે ડૂબી જાય ના જાખો જાખો દીવો મારો જોજે રે જાય ના સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે તનનો તંબુરો જોજે બેસુરો થાય ના પાપ અને પુણ્યના ફેદરે ભૂસાતા રાગ અને દ્વેષ આજે ઘટઘટમાં ઘોટાતા જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે નિસ્દિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે મનના મંદિરિયામાં જોજે અંધારું થાય ના હે મારા ઈશ્વર અમારા જીવનમાં સદૈવ પ્રકાશ ફેલાવતા રહેજો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ એકાદશીના દિવસે ખાસ કરીને પશુ પક્ષીને ચણ જરૂર નાખજો પાણીની સગવડતા તો પ્રભુની કૃપાથી વરસાદથી થઈ ગઈ છે તથા આ દિવસે ભગવત ભજન જરૂર કરવું ભગવત નામ કીર્તન જરૂર કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આદિ મંત્રનો જાપ જરૂર કરતો રહો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ